विद्यार्थी मित्रों, धोरण सात साइंस चैप्टर सात हवामान आबोहवा अने अनुकूलन वीडियो बे। हवे आपणे आगळ हवामान विषे चर्चा करी। हवामानની आपणे वात करी એટલે આગળ જોઈશું કે ભાઈ હવામાન શા માટે ઝડપથી બદલાતું રહેતું હોય, હવામાનને બદલવા માટે જરૂરી પરિબળ કયું છે। તો આપણને એવું થાય કે પહેલાં સૂર્ય ગરમીને કારણે હવામાન બદલાય છે, તો વાત સાચી છે। તો આપણે એ સમજીશું, જો હવામાનમાં થતા બધા જ ફેરફાર સૂર્યને કારણે છે। એમસીક્યુમાં પૂછાય શાને કારણે હવામાન બદલાય છે, સૂર્યને કારણે। કેમ કે હું તમને સમજાવું છું, સૂર્ય છે ને ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતો વાયુનો મોટો ગોળો છે। સૂર્યમાં સખત ગરમી છે, ધગધગતી લાવા છે, જે આપણાથી દૂર છે છતાંય સૂર્ય વડે પૃથ્વીને પ્રાપ્ત થતી ઉર્જા એ ઉષ્મા અને પ્રકાશનો સ્ત્રોત છે। સૂર્ય આપણાથી ઘણો દૂર છે છતાંય આપણને સૂર્ય વડે પૃથ્વીને એક ઉષ્મા અને પ્રકાશ બંને મળે છે, જે આપણા હવામાનમાં ફેરફાર લાવે છે। આટલે સુધીનો જે ટૉપિક થયો એ હવામાનને લગતો હતો। હવે આબોહવા વિશે વાત કરીશું। આબોહવાની વાત કરીએ તો તમને એમ થાય કે સાહેબ હવામાન આબોહવા તો મેં પહેલાં જ ચર્ચા કરી, હવામાન અને આબોહવા બંને વસ્તુ અલગ અલગ છે। હવામાન શાસ્ત્રીઓ રોજે રોજ હવામાનની નોંધ કરે છે। અત્યારે આપણે પણ મેં હમણાં જ કહ્યું તમને કે રોજે રોજ મહત્તમ અને લઘુત્તમ તાપમાન નોંધાતું હોય છે, કેટલાક દાયકાઓનો હવામાનનો રેકોર્ડ જાળવે છે। દાયકાઓ એટલે દસ વર્ષ પહેલાં વાતાવરણ કેવું હતું, હવામાન કેવું હતું એનો રેકોર્ડ હોય છે અત્યારે પણ। 50 વર્ષ પહેલાં કેટલું હતું, 100 વર્ષ પહેલાં કેવું વાતાવરણ હતું, હવામાન કેવું હતું, એ બધો રેકોર્ડ પણ અત્યારે સચવાયેલો હોય છે। એટલે હવામાન શાસ્ત્રીઓ કેટલાક દાયકાઓનો હવામાનનો રેકોર્ડ જાળવે છે। આ પરથી જે તે સ્તરના હવામાનનું માળખું નક્કી કરવામાં મદદ કરે છે। જે તે સ્તરનું આપણે હવામાનનું માળખું શું છે નક્કી થાય છે, હવે એની આપણે વ્યાખ્યા જોઈશું। જો લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્તરની આબોહવા કહે છે। જે હવામાન આપણે ભણ્યા હતા એનું પણ લાંબા સમયગાળા માટેનું જે હવામાન હોય ને એને આબોહવા કહેવાય, ટૂંકા સમયગાળાનું હોય તો હવામાન કહેવાય। એટલે લગભગ આશરે 25 વર્ષ જેટલા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્તરની આબોહવા કહે છે, વ્યાખ્યા પરીક્ષામાં પૂછી શકાય। હવે જો કોઈ સ્થળ માટે મોટાભાગના સમયે તાપમાન વધારે મળે તો આપણે કહીએ છીએ કે તે સ્તરની આબોહવા ગરમ છે। આપણે તમને ઉદાહરણ આપું કે ભાઈ ગુજરાતની ઉપર રાજસ્થાન છે, તો રાજસ્થાનમાં મોટે ભાગે ગરમ હવા જ હોય છે ત્યાં, એટલે આપણે એમ કહીશું કે તે સ્તરની આબોહવા ગરમ છે। કોઈ સ્થળે મોટાભાગના સમય દરમિયાન ભારે વરસાદ પડતો હોય તો આપણે કહી શકીએ કે તે સ્તરની આબોહવા ગરમ અને ભેજવાળી છે। જ્યાં ભેજ વધારે હોય ત્યાં વરસાદ વધારે પડે, એટલે આપણે આસામ ચેરાપુંજીને બધામાં જે હોય છે એ સાઈડ વરસાદ વધારે પડે છે, તો આપણે એવું કહીશું કે ત્યાંની આબોહવા ગરમ અને ભેજવાળી છે। હવે તમને ચોપડીની અંદર કોષ્ટક 7.2 અને 7.3 આપેલો છે, હવે 7.2માં એવું આપેલું છે શ્રીનગરના આબોહવાની માહિતી, અને 7.3માં એવું આપેલું છે તિરુવનંતપુરમ એટલે કે કેરાલામાં હવામાનની આ માહિતી આપેલી છે। એમાં તમને જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું રોજનું મહત્તમ અને ન્યૂનતમ તાપમાન અને વરસાદ દર્શાવેલો છે બંનેમાં, એ તમારે અભ્યાસ કરવાનો, એના ઉપરથી આપણને જાણવા મળશે કે કાશ્મીર અને કેરાલા એ બંનેમાં કઈ જગ્યાએ કેવો વરસાદ છે અથવા કેવું આબોહવા છે, તો એના વિશે આપણે વાત કરીશું। જુઓ આપણે કોષ્ટક 7.2 અને 7.3ની માહિતી મેળવીએ, તમે ચોપડીમાંથી જોઈ લેજો, તો આપણે જાણીએ છીએ કે જમ્મુ અને કાશ્મીર કરતાં કેરાલા વર્ષ દરમિયાન વધુ ગરમ અને ભેજવાળી આબોહવા ધરાવે છે। કોષ્ટક ઉપરથી આપણને ખબર પડી કે કાશ્મીર કરતાં કેરાલામાં વધુ ગરમ અને ભેજવાળી આબોહવા છે। પશ્ચિમ ભારતનું જે રાજસ્થાન છે એ રાજસ્થાન જેવા વિસ્તારમાં મોટે ભાગે વર્ષના મોટાભાગના સમયગાળા દરમિયાન તાપમાન વધુ હોય છે। મેં હમણાં આગળ જ ચર્ચા કરી કે રાજસ્થાનમાં વધુ ગરમી પડે છે એટલે તાપમાન વધુ ગરમ છે, આપણે એવું શબ્દ વાપરીએ। ઘણીવાર એવું બને છે કે ઉનાળામાં સખત ગરમી હોય છે ત્યાં અને શિયાળામાં ઠંડક હોય છે, એ આપણે જોઈશું। જો શિયાળા દરમિયાન વર્ષના થોડાક મહિના માટે તાપમાન ઘણું નીચું હોય છે, એટલે શિયાળામાં સખત ઠંડી પડે પાછી, એટલે આ પ્રદેશમાં વરસાદ ઘણો ઓછો હોય છે, ગરમી વધારે છે પણ વરસાદ બહુ ઓછો છે, કે જે રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા છે, જે ગરમ અને સૂકી હોય છે। તમને આવું પરીક્ષામાં પૂછી શકાય કે ભાઈ રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા કઈ છે, ગરમ અને સૂકી, રણમાં હંમેશા ગરમ અને સૂકું વાતાવરણ હોય, આબોહવા સૂકી હોય। એ જ રીતે ઉત્તર પૂર્વ ભારતમાં, ઉત્તર પૂર્વ ભારત એટલે આપણે ભારતનો
આસામ સાઈડનો ભાગ છે ને એ કહેવાય. વર્ષના મોટા ભાગ સમયે વરસાદ પડે, જે મેં હમણાં જ કહ્યું મેઘાલય ચેરાપુંજીવાળો વિસ્તાર છે. આપણે ભારતના નકશામાં પેલી બાજુ બાંગ્લાદેશ બાજુની સાઈડનો ભાગ છે ને એ ભાગને ઉત્તર પૂર્વ ભાગ કહેવાય. આથી આપણે કહી શકીએ કે ઉત્તર પૂર્વ ભારતની આબોહવા ભેજવાળી છે, કારણ કે અહીંયા મોટે ભાગે વરસાદ વધારે પડે છે, માટે ત્યાંની આબોહવા કેવી છે? ભેજવાળી. રણ પ્રદેશમાં એટલે કે રાજસ્થાનમાં મોટે ભાગે ગરમી વધારે પડે છે, એટલે ત્યાં રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા ગરમ અને સૂકી હોય છે. હવે આપણે નવો ટૉપિક શીખવાનો છે, વાતાવરણ સાથે અનુકૂલન. આપણે એવું જાણીએ કે ભાઈ કાશ્મીરમાં કોઈ પ્રાણી રહેતું હોય એને આપણે અહીંયા અમદાવાદમાં લાવીએ ને તો એ પ્રાણી મરી જાય. ભાઈ અમદાવાદના કોઈ પ્રાણી હોય ગાય કે એને કાશ્મીરની અંદર બરાબર બરફની વચ્ચે મૂકી દઈએ ને તો મરી જાય, કારણ કે એ રહી જ ના શકે. એટલે દરેક સજીવો પોતાના વાતાવરણમાં શરીરને અનુકૂળ બનાવીને રહેતા હોય છે. આની પછીના વિડીયોમાં આપણે એ જ ચર્ચા કરવાની છે, એના વિશે હું તમને સમજાવું છું. બધા જ સજીવો પર આબોહવાની ઊંડી અસર થાય છે. પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય ત્યાં જીવિત રહેવા માટે અનુકૂલન સાધે છે. જો વાંદરો જંગલમાં રહેતો હોય તો પછી જંગલમાં જ રહી શકે, રણમાં રણની રેતીમાં ના રહી શકે. એ રીતે પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય એવી જીવિત રહેવા માટે પોતાનું શરીર અનુકૂળ બનાવે છે. એટલે જે પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમ આબોહવામાં રહેલા હોય તેઓ સખત ઠંડી કે ગરમીથી બચવા માટે ખાસ વિશેષતાઓ ધરાવતા હોય છે. ભાઈ રણમાં રહેતું હોય પ્રાણી એની વિશેષતા ધરાવતું હોય, પછી બરફમાં રહેતું રીંછ હોય તો એની વિશેષતા ધરાવતું હોય. આબોહવાની પરિસ્થિતિના આધારે પ્રાણીઓનું અનુકૂલન આપણે ધ્રુવ પ્રદેશના તથા ઉષ્ણકટિબંધના વર્ષાવનમાં રહેલા પ્રાણીઓની ચર્ચા કરીશું. અહીંયા તમને પહેલાં એ થશે કે ધ્રુવ પ્રદેશ કોને કહેવાય અને ઉષ્ણકટિબંધ કોને કહેવાય, એ હું તમને અહીંયા પૃથ્વીને ગોળા ઉપરથી સમજાવું છું. આખો ટૉપિક SS માં આવી જ જાય છે, બરાબર. હવે આપણા પૃથ્વી ઉપર ધ્રુવ પ્રદેશમાં કયા દેશો આવેલા છે એના વાત કરીએ. કેનેડા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, USAનું અલાસ્કા અને રશિયાનું સાઇબિરિયા એ બધા જાણીતા ધ્રુવ પ્રદેશ નજીકના પ્રદેશો છે. એટલે આ પૃથ્વીના ગોળામાં આ વચ્ચોવચ્ચ આ વિષુવવૃત્ત છે અને ઉપરનો છેડો ઉત્તર ધ્રુવ કહેવાય, નીચેનો છેડો દક્ષિણ ધ્રુવ કહેવાય. તો આ ઉત્તર ધ્રુવની નજીક જે દેશો આવેલા છે એ બધા ધ્રુવ પ્રદેશના દેશો કહેવાય. અને આ વિષુવવૃત્તથી ઉપરનો આ જે ભાગ છે આમે એરો માર્યો એ ઉષ્ણકટિબંધ કહેવાય. એમાં ભારત આપણું આવી જાય. જો ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોંગો, કેન્યા, યુગાન્ડા અને નાઇજીરિયા વગેરે ઉષ્ણકટિબંધના વર્ષાવનના પ્રદેશો છે. એટલે આ પ્રદેશોમાં જે પ્રમાણે વાતાવરણ આબોહવા હોય એ પ્રમાણે ત્યાંના પ્રાણીઓ વસતા હોય એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. આજનો સ્વાધ્યાયનો સવાલ જવાબ છે, અરે આજનો સવાલ જવાબ છે આબોહવા વિશે સમજાવો, જે મેં તમને આગળ સમજાવી દીધું છે એમાંથી તમે જોઈ અને લખી કાઢજો. ઓકે, થેન્ક યુ.